भारतीय शेयर बजार में तेजी ने पगले सेंसेक्स ऑल टाइम हाई पर पहुंचो। निफ्टी में 238 पॉइंट की तोफानी तेजी जोवा मळी। सेंसेक्स 868 पॉइंट उछाला साथ 72589 पर ट्रेड थई रह्यो छे। निफ्टी 238 पॉइंट उछाला साथ 21885 पर ट्रेड थई रह्यो छे। बैंक निफ्टी में 300 पॉइंट उछाळो थयो। रोकाणकारों की वेल्थ में 2.5 लाख करोड़ वधारो थयो। फोटोग्राफिक प्रोडक्ट सेक्टर सिवाय तमाम सेक्टर ग्रीन में छे। आईटी सेक्टर में नवा वर्ष की सौथी तोफानी तेजी जोवा मळी। इन्फोसिस ओएनजीसी रह्या आजना टॉप गेइनर्स शेर। सीप्ला अने एपोलो हॉस्पिटल रह्या आजना टॉप लूजर्स शेर। अपनी साथे शेर बजार ना निष्णांत निलेश भाई कोटक अपनी साथे जोड़ायेला छे। निलेश भाई सौ प्रथम आपनुं स्वागत छे वीटीवी न्यूज में। भारतीय शेर बजार में तेजी जोवा मळी रही छे। सेंसेक्स ऑल टाइम हाई पर पहुंचो छे। निफ्टी में पण 238 पॉइंट नो तेजी जोवा मळी रही छे। केवुं छे आजनुं मार्केट आपनी दृष्टिए? जो आज तेजी जोवाई रही है मुख्यत्व आईटी स्टॉक्स कारण है। आईटी इंडेक्स 1667 पॉइंट एक सींगल डे ना सौथी वधारो जोवायो छे। અને સાથે સાથે આપણે જો બધા ઇન્ડાઇસિસની વાત કરીએ તો આજની રેલી એ બ્રોડબેઝ રેલી છે। માત્ર ફાર્મા અને ઓટો સેક્ટરને બાદ કરતા બધા સેક્ટરમાં તેજી જોવાઈ રહી છે। હવે જ્યાં સુધી 21500ની ઉપર નિફ્ટી રહે અને 71500ની ઉપર સેન્સેક્સ રહે ત્યાં સુધી બજારનો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ રહેશે। નિલેશભાઈ, રોકાણકારોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 4-5 અઠવાડિયાથી આપણે વાત કરીએ તો માર્કેટ નીચું હતું ત્યારે લોકો અસમંજસમાં હતા, હવે જ્યારે માર્કેટ ઊંચું આવી રહ્યું છે ત્યારે રોકાણકારોને આપના તરફથી શું સલાહ? હું અહીંયા આગળ બે જ વસ્તુ કહીશ કે અત્યારે જે આપણે હમણાં કીધું કે આટલું માર્કેટ કેપ વધ્યું એ બધું પેપર ઉપર છે। બજાર ઓલરેડી હાઈ લેવલ ઉપર છે। પી રેશિયોઝ ને બધી દ્રષ્ટિએ બજાર એક્સપેન્સિવ છે। અન્ય હેવીવેટ કંપનીના પરિણામ આવવાના છે। ટીસીએસ અને ઇન્ફોસિસના પરિણામો જે આવ્યા છે એમાં મોટો વધારો ક્યાંય કોઈ જગ્યાએ એમના ટોપલાઈન બોટમલાઈનમાં જોવાયો નથી। તેમ છતાં પણ જે આ રીતે વધ્યું છે એ સસ્ટેન થાય તેવી શક્યતા નથી। આ ઉપરાંત એક વસ્તુ ખાસ નોંધવી જોઈએ કે જે ગલ્ફનો વોર ઇઝરાયલ ને હમાસ વચ્ચેનું હતું એ આગળ પ્રસર્યું છે અને હુથી બળવાખોરો ઉપર યુકે અને યુએસએ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। મને લાગે છે આ ક્ષેત્રમાંથી કદાચ કોઈ મોટા નેગેટિવ સમાચાર આવે અને એની અસર નેગેટિવ આગામી સપ્તાહમાં પડે તો નવાઈ પામવી નહીં। નિલેશભાઈ, કયા કયા સેક્ટર ગ્રીન ઝોનમાં અત્યારે જોવા મળી રહ્યા છે? જો સૌથી વધારે આઈટી સેક્ટર ગ્રીન ઝોનમાં છે। એ સિવાય આપણે જોઈએ તો મિડકેપ ના શેરોમાં ગ્રીન ઝોન છે, બેન્કિંગ સ્ટોક્સમાં ગ્રીન ઝોન છે। આ સાથે હું એટલું હજી અહીંયા એક વસ્તુ ઉમેરીશ કે આ લેવલ કે પ્રોફિટ બુક કરવાનું છે, નવી ખરીદી કરવાનું નથી। બજારમાં વોલ્યુમ કરી ભાવ વધારી ચાર્ટ મેન્યુપ્યુલેટ કરી અને જે કામગીરી ચાલી રહી છે તેમાં રોકાણકારો નાના રોકાણકારો ટ્રેપમાં ના આવે તે જોવું। માત્ર ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેરોમાં જ રોકાણ કરવું, કોઈ પેની સ્ટોક્સમાં કે જે રાતોરાત વધી જતા હોય એનાથી દૂર રહેવું। એવા કયા કયા શેર્સ છે કે જે લોકોની પાસે અત્યારે હોય, કારણ કે જ્યારે પણ માર્કેટ ઉપર આવતું હોય છે ત્યારે લોકો પ્રોફિટ લેવા માટે એ શેર્સ વેચતા હોય છે, એવા કયા કયા શેર છે કે જેઓ રોકાણકારો અત્યારે વેચી અને પ્રોફિટ મેળવી શકે છે? ડેફિનેટલી મને એવું લાગે છે કે ઇન્ડેક્સ હેવીવેટ્સ મોટા ભાગના શેરોમાં એક સારી તેજીનો માહોલ જોવાઈ રહ્યો છે અને એ જોતા મને લાગે છે એ શેરોમાં પ્રોફિટ બુક કરવું જોઈએ। રોકાણકારોએ એક વસ્તુ સમજવી જોઈએ, અત્યારે રોકાણકારોની મેન્ટાલિટી એવી છે કે એ લોકો જે વસ્તુ વેચે છે ત્યારે બીજી વસ્તુ પણ લઈ લે છે સામે। જો બજાર હાઈ હોય તો તમે લો છો એ પણ મોઘું મળશે, એટલે એકવાર કેશ હાથ પર રાખવા જેવી છે। કદાચ એક મહિનો બે મહિનો રાખવા પડે તો એનાથી ગભરાવાની જરૂર નથી, પણ કેશ પર રહેવું જોઈએ। આ ચર્ચા અથવા તો કેશ પર રહેવાની વાત કોઈ ચેનલ યા કોઈ એનાલિસ્ટ બોલતા નથી, પણ મને કેશ પર રહેવા જેવું લાગી રહ્યું છે આ લેવલે। એટલીસ્ટ હું મારા ક્લાયન્ટોને અને અમે લોકો પોતે 50% સુધી અમે કેશ પર અત્યારે છીએ। એટલે આપની સલાહ અત્યારે રોકાણકારોને એ છે કે જે તેમની પાસે જે શેર્સ છે અત્યારે માર્કેટ ઊંચું છે તો પ્રોફિટેબલ શેર્સ હોય તે વેચી નખાય, પરંતુ જે ટોપ લુઝર્સમાં અત્યારે જે શેર્સ છે તેની ખરીદી ન કરે? ના, ચોક્કસ નહીં। માત્ર અત્યારે મંત્ર એક જ છે કે આમાં પ્રોફિટ બુક કરો, કદાચ આપને
15મી ફેબ્રુઆરી સુધીમાં એક સારો એવો નીચે ખરીદવાનો જરૂરથી ચાન્સ મળશે. નિલેશભાઈ આપ અમારી સાથે જોડાયા, દર્શકોને સચોટ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.